પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રવિવારના રોજ શહેરની આશિષ વિદ્યાલયમાં જીએ સૈયદ નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાંથી કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટની શરૂઆત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના તથા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને મુસ્લિમ સમાજના અગ્રણી કાસમ અલી સૈયદ દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના આયોજક મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તમામ પૂર્વ ખેલાડીઓનું શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટુર્નામેન્ટના સ્પોન્સરદાતા જીએ સૈયદ હોસ્પિટલના ટ્રસ્ટી રઈસભાઈ અબ્બાસી, મયુદ્દીનભાઈ સુમરા, અનમોલ ડેરી, મોહમ્મદ હુસેન ફારૂકી કોર્પોરેટર, દેવચંદભાઈ પટેલ કોર્પોરેટર તથા અયુબભાઈ શેખે પોતાનું યોગદાન આપી ભાગ લેનાર ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહન આપી ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કેશરપુરા તથા પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે યોજાયેલ રોમાંચક ફાઇનલ મુકાબલામાં વિજેતા થનાર કેશરપુરા પાટણ મુસ્લિમ ટીમને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ તથા જીએ સૈયદ હોસ્પિટલ દ્વારા ટ્રોફી તથા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ જણાવ્યું કે આ વોલીબોલ ટુર્નામેન્ટમાં હિન્દુ મુસ્લિમ સમાજની ટીમોએ ભાગ લીધેલો હોવાથી કોમી એકતાના દર્શનની સાથે વોલીબોલના ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના પેદા કરવા માટે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને સામાજિક આગેવાન કાસમ અલીભાઈ સૈયદે જણાવ્યું કે મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 1957થી કાર્યરત છે અને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ અને વોલીબોલ મેચનું સતત આયોજન કરવામાં આવતું હતું અને આબુથી લઈને અમદાવાદ સુધી મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓ ક્રિકેટ રમવા જતા હતા, પરંતુ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી ક્રિકેટ મેચ રમવાનું બંધ કર્યું હતું, પરંતુ વોલીબોલ આજે પણ સતત રમાઈ રહ્યું છે. ત્યારે વોલીબોલ ટુર્નામેન્ટનું બીજી વાર પાટણ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તમામ ખેલાડીઓને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. ગોઠવણી છે અમને, એમાં 17 ટીમો જોડાયેલી છે. અગાઉ 1957થી આ બધું એમને મેનેજ કરેલું છે અને જે લોકો જૂના ખેલાડીઓ નિવૃત્ત થયા છે એ લોકોનું આજે સન્માન ગોઠવ્યું છે અને પાટણની 5 ટીમો અને 12 ટીમો આપણા પાટણ જિલ્લાની ટીમો એમ કરી અને 17 ટીમો અત્યારે ભાગ લીધો છે અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આ મેચની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ મુસ્લિમ સ્પોર્ટ ક્લબ દ્વારા એક સુંદર હિન્દુ મુસ્લિમનો ભાઈચારો અને એકતા દેખાઈ આવી છે અને ખરેખર સુંદર કાર્યક્રમ એમણે ધર્યો છે. આ કાર્યક્રમ એ લોકો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાના છે, એટલે એમની જે સમાજના લોકો આમાં જોડાયેલા છે એ લોકો પણ બધા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને આ ટીમ સુંદર કામગીરી કરે એવું એ લોકો ઈચ્છી રહ્યા છે અને આજે કાસમભાઈ સૈયદ સાહેબ, ફારૂકીભાઈ આ તમામ મિત્રો અહીં જોડાઈ અને એક સુંદર કાર્ય કરી રહ્યા છે એ આપણને દેખાય. પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત નાઇટ વોલીબોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન તન્નાજી હસ્તક કરવામાં આવ્યું. હું મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ બાબતે આપણે જાણવા માગું છું કે પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 1957થી કાર્યરત છે. તેના પ્રથમ પ્રમુખ એન એમ સૈયદ હતા, રહેમત અલી એમ સૈયદ, અને એ ટાઈમથી ક્રિકેટ અને વોલીબોલ સતત રમાતું રહ્યું હતું. આજે પણ વોલીબોલની વોલીબોલ ચાલુ રહ્યું છે. ત્યારથી પાટણમાં ટેનિસ બોલની ટુર્નામેન્ટો શરૂ થઈ, ટેનિસ બોલની ક્રિકેટ ટુર્નામેન્ટો શરૂ થઈ ત્યારે અમે ક્રિકેટ બંધ કર્યું હતું. નહીં તો ત્યાં સુધી મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ એક માત્ર ટીમ એવી હતી કે જે પાટણની અંદર ક્રિકેટ ચાલુ રાખ્યું હતું. મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ આબુથી લગાવીને અમદાવાદ સુધી ટુર્નામેન્ટો રમતી હતી અને ટીમો પાટણ પણ આવતી હતી અને સ્પોર્ટ્સ ક્લબની બી પાટણની બાદ જતી હતી રમવા માટે. આજે શુભ પ્રસંગે પાટણની અંદર મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આ બીજો પ્રસંગ છે કે જે ટુર્નામેન્ટ ગોઠવવામાં આવેલી છે અને નિવૃત્ત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તે ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને સન્માનને પાત્ર છે.